થરાદ પોલીસને આજે મહત્વની સફળતા મળી છે. પોલીસે તાજેતરમાં થરાદના વિજય બિઝનેસ સેન્ટરમાં થયેલી સિલસિલાબંધ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી આરોપીઓ સાથે તમામ મુદ્દામાલને રિકવર કર્યો છે. થરાદમાં વધતી જતી ચોરીઓની ઘટના વચ્ચે થરાદ પોલીસની મહત્વની સફળતા હાથ લાગી છે. થરાદમાં તાજેતરમાં વિજય બિઝનેસ સેન્ટરમાં સિલસિલાબંધ થયેલી ચોરીની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી દીધો છે. થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર જીબી ચૌધરીને મળેલી બાતમીના આધારે થરાદ પોલીસે ધીમા ત્રણ રસ્તા પર વોચ ગોઠવી હતી અને તે દરમિયાન અહીંથી પસાર થઈ રહેલા વાવ તાલુકાના તળાવ ગામના હિતેશ પરમાર અને દિનેશ પરમારને અટકાવીને પૂછપરછ કરતા પોલીસ પૂછપરછમાં ભાંગી પડેલા આ બંને શખ્સે થરાદના વિજય બિઝનેસ સેન્ટરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી દીધી હતી. આ બંને કબૂલ્યું હતું કે વિજય બિઝનેસ સેન્ટરમાં આવેલી ભગવતી ફેશન રેડીમેડ કાપડની દુકાનના તાળા તોડી તસ્કરોએ કપડાં અને રોકડ રકમની ચોરી કરી હતી. પોલીસે આ બંને શખ્સો પાસે ચોરીમાં ગુમાયેલો મુદ્દામાલને રિકવર કરી દીધો છે. આ બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 7-8 તારીખની રાત્રિના દરમિયાન અત્રે થરાદ પોલીસ સ્ટેશનના વિજય બિઝનેસમાં દુકાન ધરાવતા ગંગારામભાઈ માનસિંહભાઈ દરજીની રેડીમેડની દુકાન તેમજ અન્ય 2-3 ઓફિસો LIC ઓફિસની દુકાન ધરાવતા દુકાનદારોના શટરના લોક તોડી અને અમુક દુકાનોમાં નુકસાન કરેલ અને ગંગારામભાઈ માનસિંહભાઈ દરજીની દુકાનમાંથી રેડીમેડ ગાર્મેન્ટ્સનો જીન્સ ટીશર્ટ શર્ટ બનિયાનના બોક્સ રૂમાલના હાથ રૂમાલના બોક્સ સ્પ્રે જેવી નાની મોટી વસ્તુઓમાં મળી અને 2500 રૂપિયા રોકડ મળી કુલ રૂપિયા 18,500ની ચોરી કરી હોવાનું જણાઈ આવતા અને આ બાબતે નજીકમાં CCTV ફૂટેજમાં પણ આરોપીઓની ચોરી કરવાની હરકત ધ્યાને આવતા તાત્કાલિક ગુનો દાખલ કરી અને આ બાબતે તપાસ PSI વાઢેર સાહેબને સોંપેલ હતી અને તેઓએ આ ગુનાના કામે 2 જે ચોરી કરેલ હતી તે બંને આરોપીઓ એક હિતેશભી નાનજીભી પરમાર અને દિનેશભી છગનભાઈ પરમાર એ બંને તડાવના અત્રે ચોરી કરવા આવેલા હતા તેવી ઓળખ થતા અને તેમની પાસેથી તેમના રહેણાંક મકાનમાં આ ચોરીનો મુદ્દામાલ છુપાવેલો હોવાનું તેઓએ કબૂલાત કરતા અને પોતે સ્વેચ્છાએ બતાવવા તૈયારી દર્શાવતા ડિસ્કવરી પંચનામાની વિગતે તમામ ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરેલ છે. રોકડ 2500 રૂપિયા તેઓએ અંગત ખર્ચમાં વાપરી દીધેલો હોય એ સિવાયનો તમામ મુદ્દામાલ રિકવર કરી અને એક સારી કામગીરી કરેલ છે.